हेलो विद्यार्थी मित्रों मित्रों डिग्री ऑफ कंपेरिजन एना आपणे बे लेक्चर जोया। लेक्चर नंबर वन में आपणे एना डिग्री कई कई टाइपनी होय एटले के पॉजिटिव डिग्री, कम्पेरेटिव डिग्री, सुपरलेटिव डिग्री एना एक्जाम्पल अने एना सामान्य नियमों जोया। सामान्य नियमों में नियम नंबर त्रण अने नियम नंबर चार एना ઉપરથી આપણે બે પ્રકારના એક્ઝામ્પલ્સ શીખવાના છે એવું મેં તમને કીધું હતું। નિયમ નંબર 3 જે છે સામાન્ય નિયમ એ એના ઉપરથી જે એક્ઝામ્પલ આવશે એ રીત નંબર 1 અને નિયમ નંબર 4 પરથી જે એક્ઝામ્પલ હશે એ રીત નંબર 2 ના એક્ઝામ્પલ હશે। તો રીત નંબર 1 ના એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કર્યા એમાં આપણે જોયું કે PD માંથી CD માં અને CD માંથી PD માં ફેરવાય। તો રીત નંબર 1 ના એક્ઝામ્પલ્સ આપણે લેક્ચર નંબર 2 માં જે જોયા એમાં આપણે PD માંથી CD માં ફેરવ્યું, બરાબર। હવે આજે આપણે CD માંથી PD માં ફેરવવાનું છે, એટલે કે વાક્યને કમ્પેરેટિવ ડિગ્રી માંથી પોઝિટિવ ડિગ્રી માં ફેરવવાનું છે। તો મિત્રો નિયમો હતા કેટલાક પોઝિટિવ ડિગ્રી માંથી કમ્પેરેટિવ ડિગ્રી માં ફેરવવા માટેના, એ જ નિયમો એવા જ નિયમો છે, થોડો ઘણો ફરક છે, એવા જ નિયમો છે જ્યારે વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું હોય ત્યારે। તો પહેલો નિયમ શું છે કે ભાઈ પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ ક્યાં આપેલ, પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ આગળ આવે। લાસ્ટ ટાઈમ જ્યારે પીડીમાંથી સીડીમાં ફેરવ્યું ત્યારે પણ આ જ નિયમ હતો કે ભાઈ પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ આગળ આવે। બીજો નિયમ કે જો સીડી હકાર હોય તો પીડી નકાર થાય, કેવું થાય, નકાર થાય, અને જો સીડી નકાર હોય તો પીડી હકાર થાય। લાસ્ટ ટાઈમના નિયમ કરતા ઉલટું, તે વખતે એવું હતું કે પીડી હકાર તો સીડી નકાર અને પીડી નકાર તો સીડી હકાર, તો અહીંયા એના કરતા ઉલટું છે કે ભાઈ સીડી હકાર તો પીડી નકાર અને જો સીડી નકાર તો પીડી હકાર। નિયમ નંબર 3, જો બનતું વાક્ય એટલે કે સીડી માંથી પીડી માં ફેરવીએ તો જે વાક્ય બનવાનું હોય એ વાક્ય જો હકાર બને તો એઝ વિશેષણ એઝ લખાય, શું લખાય, એઝ વિશેષણ એઝ, અને જો વાક્ય નકાર બનતું હોય તો, જો વાક્ય નકાર બનતું હોય તો સો વિશેષણ એઝ, જુઓ એઝ વિશેષણ એઝ અને સો વિશેષણ એઝ। ક્યારે નિયમ નંબર સ્ટેપ નંબર 3 માં આવું કરવાનું છે આપણે, તે વખતે શું કરતા હતા, મૂળ વિશેષણમાંથી મૂળ વિશેષણને ER વત્તા ધેન લગાડતા હતા, એની જગ્યાએ અહીંયા આપણે શું કરીશું એઝ વિશેષણ એઝ, અહીંયા જે વિશેષણ આવશે એનું મૂળ રૂપ આવશે, કયું રૂપ આવશે, મૂળ રૂપ વિશેષણનું। હકાર હશે તો આગળ એઝ અને પાછળ પણ એઝ, નકાર હશે તો આગળ સો અને પાછળ એઝ। નિયમ નંબર 4, જૂના નિયમ જેવો જ, PD ટુ CD વાળા નિયમ જેવો જ, કે ભાઈ આગળ વાળા પાછળની વ્યક્તિનું નામ આગળ લીધું તો આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ ક્યાં જાય, પાછળ જાય। આ જ પ્રમાણેના સામાન્ય નિયમો 4 નિયમ શોર્ટમાં ફરી કહી દઉં, કે પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ આગળ આવે, બરાબર, જો CD હકાર તો PD નકાર અને જો CD નકાર તો PD હકાર। હવે જે વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં બનવાનું છે તે વાક્ય જો હકાર હોય તો એઝ વિશેષણ એઝ અને નકાર બનતું હોય તો સો વિશેષણ એઝ। ચોથો નિયમ, આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ હવે ક્યાં જશે, પાછળ જશે। આ પ્રમાણેના સિમ્પલ 4 સ્ટેપમાં આપણું વાક્ય બની જાય છે। જુઓ એક્ઝામ્પલ્સ જોઈએ આપણે। એક્ઝામ્પલ નંબર 1, હિના ઇઝ નોટ મોર બ્યુટિફુલ ધેન સોનિયા। હિના અને સોનિયા એ બેની કમ્પેરિઝન છે, કઈ બ્યુટીફુલ, હિના ઇઝ નોટ મોર બ્યુટીફુલ ધેન સોનિયા, હિના એ સોનિયા કરતા વધુ સુંદર નથી, એનો મતલબ સરખી સુંદર હશે। જોઈએ સ્ટેપ નંબર 1, પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ આગળ આવે તો પાછળ એક વ્યક્તિનું નામ આપેલું છે સોનિયા, ક્યાં આવશે, આગળ આવશે સોનિયા। સ્ટેપ નંબર 2, સીડી હકાર તો પીડી નકાર, સીડી હકાર તો પીડી નકાર, જુઓ સીડી હકાર છે, બીજું શું છે, સીડી નકાર તો પીડી હકાર, સીડી હકાર છે કે નકાર, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યમાં નોટ લખેલું આવ્યું છે એનો મતલબ કે આ સીડીનું વાક્ય કેવું છે, નકાર છે, તો આપણું પીડી કેવું બનશે, હકાર બનશે, પીડી હકાર બનશે, તો હકાર બનવાનું હોય તો હવે આ નોટ નીકળી જશે, તો બીનું રૂપ તો બેઠું જ, પીડી હકાર બનવાનું હોય, જો બનતું વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ, હવે અહીંયા વિશેષણ કયું છે,
બ્યુટીફુલ કેવું બ્યુટીફુલ બરાબર મોર તો નીકળી જશે બરાબર તો વિશેષણની આગળ એઝ આવશે એઝ બ્યુટીફુલ એઝ ધેન પણ નીકળી જાય બરાબર ઈઆર અને ધેન તો ધેન પણ નીકળી જાય હવે નિયમ નંબર 4 આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ પાછળ જાય આગળ કોનું નામ આપેલું છે વ્યક્તિનું નામ હિના આપેલું છે તો ક્યાં જશે પાછળ ઓકે આ સિમ્પલ સ્ટેપમાં આપણું વાક્ય બની ગયું સોનિયા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ હિના સોનિયા એ હિના જેટલી જ સુંદર છે સમાનતા થઈ ગઈ પોઝિટિવ ડિગ્રીમાં આપણે શું દર્શાવીએ છીએ સમાનતા દર્શાવતા હોઈએ છીએ ચાલો બીજું વાક્ય ડિસેમ્બર ઇઝ કોલ્ડર ધેન માર્ચ ડિસેમ્બર એ માર્ચ કરતા વધુ ઠંડો હોય છે એટલે કે ડિસેમ્બર મહિનામાં માર્ચ મહિના કરતા વધુ ઠંડી પડતી હોય છે સ્વાભાવિક છે એવું જ હોય છે ચાલો એને આપણે જો ER અને ધેન એનો મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે આપણે સામા ફેરવવાનું છે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે સ્ટેપ નંબર 1 પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ આગળ આપે જો પાછળ માર્ચ મહિનાનું નામ આપેલું છે તો ક્યાં આવે આગળ આવશે માર્ચ લખાયું નિયમ નંબર 2 જો સીડી હકાર તો પીડી નકાર અને સીડી નકાર તો પીડી હકાર જોઈએ સીડી કેવું છે હકાર છે કે નકાર છે ભાઈ અહીંયા આખા વાક્યમાં ક્યાંય નોટ દેખાતું નથી એનો મતલબ આપણું આ સીડી નું વાક્ય હકાર છે તો પીડી નું વાક્ય કેવું બનશે નકાર બનશે નકાર બનવા માટે નોટ જોઈએ અને નોટ કોઈ દિવસ એકલું આવે નહીં એને ટુબીના રૂપની જરૂર પડે પડે ને પડે જ તો આપણા વાક્યમાં ટુબીનું રૂપ છે કે હા ભાઈ છે આવ્યું જો ઇઝ છે તો ઇઝ લખી અને નોટ લખી શકાય ઓકે તો નકાર થઈ ગયું હવે આગળ જો બનતું વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ અને નકાર હોય તો સો વિશેષણ એઝ એનો મતલબ સો વિશેષણ કયું છે કોલ્ડર એમાં ER અને ધેન તો ના લખાય કારણ કે એ તો કમ્પેરેટિવ ડિગ્રીમાં લખાય છે તો આપણું મૂળ વિશેષણ કયું કોલ્ડ સો વિશેષણ એઝ લખાઈ ગયું સો વિશેષણ એઝ લખાઈ ગયું પછી ચોથો સ્ટેપ આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ ક્યાં જાય પાછળ જાય આગળ કોનું નામ આપેલું છે ડિસેમ્બર મહિનાનું નામ આપેલું છે ક્યાં જશે માર્ચના સ્થાને જશે ડિસેમ્બર ઓકે માર્ચ ઇઝ નોટ સો કોલ્ડ એઝ ડિસેમ્બર માર્ચ મહિનો એ ડિસેમ્બર મહિના જેટલો ઠંડો હોતો નથી સ્વાભાવિક છે નથી જ હોતો એક્ઝામ્પલ નંબર 3 time is important than money time is important than money time સમય એ પૈસા કરતા વધુ મહત્વનો છે સ્વાભાવિક છે મહત્વનો જ છે હવે અને આપણે 4 સ્ટેપ દ્વારા પોઝિટિવ ડિગ્રીમાં સોરી કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીશું ઓળખવા માટે તમને કહી દઉં કે જો અહીંયા મોર આપેલું છે વિશેષણની આગળ મોર આપેલું છે એનો મતલબ કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું જ વાક્ય છે ઓકે તો કમ્પેરેટિવ ડિગ્રી વાક્ય આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે નિયમ નંબર 1 સ્ટેપ નંબર 1 પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ આગળ આવે પાછળ કોનું નામ આપેલું પૈસા આપેલા છે બરાબર તે ક્યાં આવશે આગળ આવશે મની આવી ગયું આગળ મની બીજો નિયમ જો સીડી હકાર તો પીડી નકાર જો સીડી હકાર છે કે નકાર છે ટાઈમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની અહીંયા ક્યાંય નોટ આપેલું નથી એનો મતલબ સીડી હકાર છે તો પીડી કેવું બનશે નકાર બનશે આગળ જોયું એ જ પ્રમાણે નકાર બનાવવા માટે આપણી પાસે ટુબીના રૂપનું હોવું જરૂરી છે તો વાક્યમાં ટુબીનું રૂપ છે હા ભાઈ છે ઇઝ આપેલું છે બરાબર તો ઇઝ લખી અને નોટ લખી દીધું તો આ પીડીનું વાક્ય હકાર બની ગયું આગળ આપણે જે સ્ટેપ પ્રમાણે આગળ વધવાનું છે નિયમ સ્ટેપ નંબર 2 પૂરો થયો મિત્રો સ્ટેપ નંબર 3 જો બનતું વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ અને નકાર હોય તો સો વિશેષણ એઝ નકાર છે બનતું વાક્ય તો શું આવશે સો વિશેષણ કયું છે ઇમ્પોર્ટન્ટ ઓકે મોર નીકળી જશે કારણ કે મોર તો કમ્પેરેટિવ ડિગ્રી માટે વપરાય ધેન પણ નીકળી જશે કારણ કે ER પ્લસ ધેન
કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય, અહીંયા ઈઆર ની જગ્યાએ આપણે મોર લખેલું છે, તો આ બંને નીકળી જશે. સો વિશેષણ એઝ. ઓકે, નિયમ નંબર 3 પૂરો થયો. સ્ટેપ 3. સ્ટેપ નંબર 4, આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ પાછળ જાય. તો આગળનું ટાઈમ જે છે તે ક્યાં જશે? પાછળ. મની ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ એઝ ટાઈમ. પૈસા એ સમય જેટલા મહત્વના નથી. ઓકે, બંને વાક્યનો મિનિંગ જુઓ મિત્રો, મિનિંગ સરખો જ રહે છે. સામાન્ય નિયમ નંબર 2, વાક્યને ગમે તે ડિગ્રીમાં ફેરવો એનો અર્થ બદલાવો જોઈએ નહીં, તો અર્થ બદલાતો નથી. એક્ઝામ્પલ નંબર 4, અલ્કા સિંગ્સ બેટર ધેન આશા. અલ્કા એ આશા કરતા સારું ગાય છે, વધારે સારું ગાય છે. બેટર ધેન, વધુ સારું ગાય છે. ધેન આપેલું છે, બરાબર, ઈઆર, સોરી ઈઆર નહીં, બેટર આપેલું છે. બેટર, ગુડ, બેટર, બેસ્ટ, એનો મતલબ બેટર એ કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાયેલું છે. તો આ વાક્ય કયું છે? કમ્પેરેટિવ ડિગ્રીનું છે. આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. નિયમ સ્ટેપ નંબર 1, પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ આગળ આવે. પાછળ કોનું નામ આપેલું છે? આશા. ક્યાં આવશે? આગળ. અલકાના સ્થાને આવી ગયું. સ્ટેપ નંબર 2, સીડી હકાર તો પીડી નકાર. જુઓ મિત્રો, સીડીમાં ક્યાંય નોટ દેખાય છે તમને? નથી દેખાતું. એનો મતલબ કે સીડી હકાર છે, તો પીડી કેવું બનશે? નકાર બનશે. હવે નકાર બનવા માટે નોટ લખવું પડે, અને નોટ કોઈ દિવસ એકલું આવે નહીં, એની સાથે ટુબીના રૂપનું હોવું જરૂરી છે. તો આપણને ઉપરના વાક્યમાં ક્યાંય ટુબીનું રૂપ દેખાય છે? જો અહીંયા તો હતું તો આપણે લખી દીધું, અહીંયા ટુબીનું રૂપ છે નથી. તો લેક્ચર નંબર 2 માં આપણે ટુબીનું રૂપ કેવી રીતના ઉધાર લેવું તે શીખી ગયા છીએ. ટુબીના રૂપ કયા કયા મળે આપણને? ડુ, ડઝ કે ડીડ મળે. એમાંથી ડુ કે ડઝ ક્યારે વપરાય? જ્યારે વાક્ય વર્તમાન કાળનું હોય ત્યારે વપરાય. અને ડીડ ક્યારે વપરાય? એટલે કે વાક્ય ભૂતકાળનું હોય ત્યારે વપરાય. આપણું વાક્ય વર્તમાન કાળમાં છે કે ભૂતકાળમાં છે? જુઓ, ક્રિયાપદ વર્તમાન કાળમાં લખેલું છે. સિંગ, સિંગ, સેંગ, સંગ. ઓકે, અહીંયા સિંગ્સ આપેલું છે, એનો મતલબ વાક્ય કયા કાળમાં છે? વર્તમાન કાળમાં છે. તો આપણે કયું ટુબીનું રૂપ લઈશું? ડુ કે ડઝ, આ બેમાંથી લઈશું. હવે એમાં પણ ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય? આપણે અહીંયા ડુ લખી શકીએ કે ડઝ લખી શકીએ? લેક્ચર નંબર 2 માં આપણે શીખી ગયા એ પણ મિત્રો, કે જ્યારે હી, સી, ઈટ અથવા કોઈ એક વચનનું નામ આપેલું હોય, જો અહીંયા એક વચનનું નામ આપેલું છે તો એની સાથે ડઝ આવે, બીજા બધા સાથે ડુ આવે. તો અહીંયા આપણે શું લખીશું? ડઝ લખીશું. હવે આપણે ઉધારમાં ટુબીનું રૂપ લઈ લીધું, તો હવે નોટને લખી શકાય. ઓકે, સીડી હકાર હતું તો પીડી આપણે બનાવી દીધું નકાર. કેવું બનાવી દીધું? નકાર બનાવી દીધું. ઓકે, હવે નિયમ નંબર 3. નિયમ નંબર 3 પર જતા પહેલા આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે મિત્રો, ડુ, ડઝ કે ડીડ જ્યારે પણ લખીએ તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ લખવું? કે મૂળ રૂપ લખાય. કયું રૂપ લખાય? મૂળ રૂપ લખાય. તો જુઓ, અહીંયા સિંગ્સ મૂળ રૂપ છે કે કંઈક વધારાનું છે? એસ વધારાનું છે, બરાબર, એસ વધારાનું છે, તો એ નીકળી જશે. ઓકે, એ શું થશે? નીકળી જશે. ડઝ નોટ સિંગ મૂળ રૂપ લખાય, લખાઈ ગયું મૂળ રૂપ. નિયમ નંબર, સ્ટેપ નંબર 3, જો બનતું વાક્ય નકાર હોય તો સો વિશેષણ એસ. સો, હવે વિશેષણ કયું છે? બેટર. તો એનું મૂળ રૂપ કયું? ગુડ. કેટલાક વિશેષણો એવા હતા કે જેના તેના ત્રણે ત્રણ રૂપો અલગ હતા, આ ગુડ પણ તેમાંનું એક હતું. ગુડ, બેટર, બેસ્ટ. ઓકે, તો આ ગુડ મૂળ વિશેષણ એઝ લખી દઈએ, સો વિશેષણ એઝ થઈ ગયું. ઓકે, હવે આગળ નિયમ નંબર, સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 કયો છે? આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ પાછળ જાય.
પાછળ વાળું આગળ લાયા તો આગળ વાળું ક્યાં લઈ જવું પડે? પાછળ લઈ જવું પડે. અલકા, આપણું વાક્ય થઈ ગયું. ઓકે, આશા ડઝ નોટ સિંગ સો ગુડ એઝ અલકા. આશા એ અલકા જેટલું સારું ગાઈ શકતી નથી. છેલ્લું વાક્ય, જાનકી ડીડ નોટ રીડ ફાસ્ટર ધેન રુચિતા. જાનકી એ રુચિતા જેટલું ઝડપથી વાંચી શકતી નથી. બનાવીએ વાક્ય. જો ER પ્લસ ધેન એનો મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. સ્ટેપ નંબર 1, પાછળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ આગળ આવે. તો પાછળ રુચિતાનું નામ આપેલું છે, પાછળની વ્યક્તિ આગળ લઈ આવ્યા. સ્ટેપ નંબર 2, જો વાક્ય હકાર સીડી હકાર તો પીડી નકાર, અને સીડી નકાર જો અહીંયા સીડી નકાર છે તો પીડી કેવું બનશે? હકાર બનશે. કેવું બનશે? હકાર. તો આપણે પીડી હકાર બનાવવાનું છે. પણ જુઓ મિત્રો, અહીંયા ડીડ એનો મતલબ કે અહીંયા નોટ મૂકવા માટે એ લોકોએ ડીડ ઉધાર લીધું છે. સીડીનું વાક્ય બનાવવા માટે નોટ મૂકવા માટે, નકાર બનાવવા માટે ડીડ ઉધારમાં લીધું છે. તો ડુ ડસ કે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ લખાય છે? મૂળ રૂપ લખાય છે. પણ ડુ ડસ કે ડીડનું હવે નોટ નીકળી જાય તો આ ડીડનું કંઈ કામ છે નથી, કારણ કે ડીડ તો નોટ માટે આવ્યો હતો. તો ડીડ પણ નીકળી જશે. હવે ડીડ નીકળી જાય તો એની સીધી અસર ક્યાં થાય? ક્રિયાપદ પર થાય, કારણ કે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. એ હટી જાય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? તો ભાઈ ડીડ એ ભૂતકાળનું છે, તો એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવશે હવે. ઓકે, રીડનું ભૂતકાળનું રૂપ મિત્રો રેડ થાય. લખાય રીડ પણ વંચાય રેડ. રુચિતા રેડ. ઓકે, હવે સ્ટેપ નંબર 3, બનતું વાક્ય હકાર હોય તો એઝ વિશેષણ એઝ. એઝ મૂળ વિશેષણ, ફાસ્ટરનું શું થાય? ફાસ્ટ. એઝ એઝ વિશેષણ એઝ લખાઈ ગયું. સ્ટેપ નંબર 4, આગળ આપેલ વ્યક્તિ વસ્તુ કે સ્થળ પાછળ જાય. પાછળ વાળું આગળ લાવીએ તો આગળ વાળું ક્યાં જશે? પાછળ જશે. થઈ ગયું. સિમ્પલ હતું. પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું એકદમ સિમ્પલ હતું મિત્રો. આપણે 5 એક્ઝામ્પલ જોયા, જુદા જુદા રીતના એક્ઝામ્પલ હતા. કેટલાકમાં આપણે ટુબીનું રૂપ કાઢવાનું હતું, કેટલાકમાં ઉમેરવાનું હતું. બધાની આપણે પ્રેક્ટિસ કરી લીધી. તો મિત્રો આ પ્રમાણે હતું. રીત નંબર ટાઈપ 1, એમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવ્યો. ઓકે, લેક્ચર નંબર 2માં આપણે જોયું હતું પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવી રીતના જવાય. આ લેક્ચરમાં કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં કેવી રીતે જવાય. આઈ હોપ કે તમને બરાબર સમજણ પડી હશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.